जीवन चरित्रना वांचन थी श्रवण थी मोटा मोटो लाभ थाय ने तो अंतर में शांति थई जाय। आ पुस्तक छे એ કોઈ એક વ્યક્તિનું નથી, કોઈ એક હરિભક્તનું કે કોઈ એક સંતનું નથી, પરંતુ તમામ સત્સંગ સમાજની પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે ફિલિંગ જોડાયેલી છે, જે લાગણી છે, એનું આ પુસ્તક છે। તો આપણે જ્યારે જ્યારે આ વાંચીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિ આટલા બધા લોકોને એક સાથે કેવી રીતના મળી શકે અને બધાના પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ કરી શકે, આ તો શક્ય જ નથી। પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ જોયા છે, તો એ વાંચન કરતાં કરતાં પ્રમુખ સ્વામી મહારાજની જે મૂર્તિ છે તાદૃશ થઈ જાય। પૂજ્ય આદર્શજન સ્વામી બધાના પાસેથી આ પ્રમાણે કલેક્ટ કરી અને આ પ્રમાણે એમની સરસ મજાની રસાળ કલમથી આપણને ગમી જાય, હાથમાં લીધું હોય તો મૂકવાનું મન ના થાય એવી રીતની આ લખેલું છે। સ્વામી બાપા તો આ દુનિયાના પુરુષ જ નહોતા, એ તો અક્ષરધામમાંથી પધારેલા, એટલે જેમ જેમ એમના ચરિત્રોમાં આપણે ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ આપણને એમનો મહિમા એ વિશેષ ને વિશેષ સમજાતો જાય। એટલે સ્વામી સોફા પર બિરાજમાન હોય અને એકદમ એકાગ્ર ચિત્તે બીજું બધું ભૂલી જાય અને એક જીવન ચરિત્રો પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોમાં એ પોતે સરી પડે। આપણું ઘર છે અને અક્ષરધામ તુલ્ય બનાવે છે, ગેરંટી વાત છે, શંકા વિનાની વાત છે।